મનીષાના પ્રેગ્નન્સીના શરૂઆતમાં થોડું ઘણું અમને પ્રેગ્નન્સી તેમજ ગર્ભસંસ્કાર વિશે નોલેજ હતું, પરંતુ ફેસબુકના માધ્યમથી મને ડ્રીમ ચાઇલ્ડ ગર્ભસંસ્કાર વિશેની માહિતી મળી અને અમે એકવાર એમનો ડેમો લેક્ચર લેવા ગયા. પણ ડેમો લેક્ચરમાં અમને ખૂબ જ સેટિસ્ફેક્શન રિઝલ્ટ મળશે એવું લાગ્યું, એટલા માટે અમે ગર્ભસંસ્કારનો કોર્સ જોઈન કર્યો. અમે ડ્રીમ ચાર્ટ બનાવતી વખતે ધારેલું કે મારા બાળકની આંખો એના પપ્પા જેવી મોટી અણિયાળી અને મોટી પાપણવાળી હોય, એક સૌમ્ય અને સ્થિર સ્વભાવવાળું જન્મે, એના મામા જેવું ગોરું ઊંચું અને સુદ્ધ બાંધાવાળું હોય, બુદ્ધિમત્તાનો ક્વોશન્ટ છે એ હાઈ જન્મે, એમનો આઈક્યુ હાઈ બને, મારું બાળક જ્યારે નાહવા જાય ત્યારે બિલકુલ ના રડે, અને ખાસ આજે જ્યારે તે 7 મહિનાનો થયો છે ત્યારે હું ચોક્કસથી એનામાં ઘણા બધા ગુણો જોઈ શકું છું કે આજે જે અમારું બાળક છે એ ખૂબ જ હસમુખું છે, સ્વભાવે ખૂબ શાંત અને સૌમ્ય છે, રડવાનું પણ ખૂબ ઓછો સમય એમનો હોય છે, અત્યારે એ બાથિંગને ફૂલ એન્જોય કરે છે અને બિલકુલ રડતો નથી. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભસંસ્કાર એપ્લિકેશનમાં ઘણા બધા ટાસ્ક અને એક્ટિવિટીઓ આવતી હોય છે, તેમાંથી હું મોર્નિંગમાં યોગ પ્રાણાયામ અને ડ્રીમ ચાર્ટનું વિઝ્યુલાઇઝેશન કરતી હતી. એક ઇન્સ્પાયરિંગ સ્ટોરીઓ હું મારી વાઇફને સંભળાવતો હતો. એપ્લિકેશનમાં અમને ગર્ભ સંવાદ આપવામાં આવતો હતો જે હું અને મારા હસબન્ડ જોડે મળીને કરતા હતા, અને બપોરના ટાઈમમાં આ બધા વિડીયોઝ લાઈક મનન વિડીયો, પછી લાગણી વિડીયો, આરોગ્ય જ્ઞાન અને ગર્ભ સંવાદ ને એ ટાઈપના પઝલ્સ ને બધું આવતું એ સોલ્વ કરતી હતી. જનરલી હું વર્કિંગ મેન છું એટલે આખો દિવસ મને સમય ના મળતો હોય, પરંતુ રાત્રે ઘરે આવીને અમે બંને સાથે મળીને ડેઈલી વોકિંગમાં જતા હતા. પછી હું મારી વાઇફને એ પણ પ્રોત્સાહન આપતો હતો કે તે નવી નવી વાનગીઓ બનાવીને એક ડ્રીમ ચાઇલ્ડનો જે ડાયટ ચાર્ટ છે એ ફોલો થઈ શકે. એ ડાયટ મેં ફૂલ પ્રેગ્નન્સી દરમિયાન ફોલો કરેલો અને ત્યારે ખૂબ મારી પ્રેગ્નન્સી હેલ્ધી ગઈ અને અત્યારે મારું બાળક પણ ખૂબ જ હેલ્ધી છે. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભસંસ્કાર એપ્લિકેશનનો કોર્સ કરીને અમને ખૂબ જ ફાયદો થયો છે અને હું આજે આ પ્લેટફોર્મ પરથી દરેક પુરુષને એમના પત્ની પાસે આ કોર્સ કરાવે એના માટે રેકમેન્ડ કરું છું, અને અમારો ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને અમે આજે ધાર્યું એવું બાળકનું પરિણામ મેળવી શક્યા છીએ અને આપ પણ એ પરિણામ મેળવી શકો છો. ડ્રીમ ચાઇલ્ડ એપ્લિકેશનમાં એક અમને વાક્ય આપવામાં આવતું હતું કે હું હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી બાળકની માતા છું. રિયલીમાં અત્યારે હું ખૂબ જ હેપી અને હેલ્ધી બાળકની માતા છું જ. Dream.